નમસ્તે રાજ્યોમાં વાત કરીએ અસમ રાજ્યની સેવન સિસ્ટર રાજ્યો જ જોઈએ છે આપણે તો એક એક રાજ્યની મુસાફરીમાં આજે અસમની વાત કરીએ હવેના જે રાજ્યો છે યુનિયન ટેરિટરીઝ અને એક બે રાજ્યોને બાદ કરતાં પછીથી રાજ્યોમાં ડિટેલ ઘણી છે આપણા માટે જોવા માટે અસમ ચેક કરીએ સ્થાન હ ઘણા બધા રાજ્યોની સરહદ મળે છે તો અતિશય વધારે મહત્વનું છે અસમ એનું ક્ષેત્ર જોવાનું અહીંયાથી શરૂઆત કરીએ તો મેઘાલયની સરહદ સ્પર્શે છે આગળ બાંગ્લાદેશ સોરી પશ્ચિમ બંગાળ રાજ્ય ભૂટાન દેશ તો બે આંતરરાષ્ટ્રીય સીમા એક બાંગ્લાદેશ અને ભૂટાન પશ્ચિમ બંગાળ ઉપર જતા અરુણાચલ પ્રદેશ અહીંયા નાગાલેન્ડ અહીંયા મણિપુર મિઝોરમ અને ત્રિપુરા એટલા રાજ્યોની સરહદ સ્પર્શે છે રાજ્યો અને ધરાવે છે પચાસ રાજધાની અસમની દિસપુર છે તેત્રીસ જિલ્લાઓ છે ઉપનામ મહત્વનું છે બ્રહ્મપુત્રા નિવાસસ્થાન અસમમાં બે ભાષાઓ મહત્વની છે એક અસમિયા અને બીજી બોડો અસમની હાઈકોર્ટ ગુવાહાટી ખાતે આવેલ છે મહત્વની બાબતો એટલી હતી મોસ્ટ આઈમપી રાજ્ય વૃક્ષ હોલાંગ રાજ્ય પશુ ગેંડો છે પક્ષી વ્હાઇટ વિંગવુડ અને ફોક્સ આર્કિટ રાજ્ય ફૂલ છે લોકસભાની સીટો ચૌદ છે રાજ્યસભા સાત વિધાનસભા એકસો અને છવ્વીસ મુખ્યમંત્રી સોરવાલા સોનવાલા સોનવાલા આપણો જોઈએ સત્યાવીસ ચાર વીસની ની દ્રષ્ટિએ આજે સત્યાવીસ તારીખ તો સત્યાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર વીસમાં સર્બાનંદ સોનોવાલા મુખ્યમંત્રી છે અસમના અને રાજ્યપાલ છે જગદીશ મુખી હવાઈ મથક ગુવાહાટી ખાતે આવેલ છે અને જે જોરહાટ ખાતે આવેલ છે એ યાદ રાખવા જેવું નામ છે અહીંયા ગોપીનાથ બરદોઈ એરપોર્ટ તો મહત્ત્વનું છે સરહદી દેશોમાં બાંગ્લાદેશ અને ભૂટાન આપણે જોયું રાજ્ય ખાસ યાદ રાખવાના છે નાગાલેન્ડ મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા મિઝોરમ અને પશ્ચિમ બંગાળ તો ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત રાજ્યોની સરહદ સ્પર્શે છે તમારા માટે પ્રશ્ન છે આજના વિડીયો માટે કે ભારતનું કયું રાજ્ય સૌથી વધારે આંતર રાજ્યોની સીમા ધરાવે છે આગળ વધીએ અસમમાં મુખ્ય નદી બ્રહ્મપુત્રા બ્રહ્મપુત્રા નદીને તોફાની નદી કહેવામાં આવે છે આઈ થિંક ભારતની ભારતના નદી તંત્ર માટે અને ભારતની નદીઓ માટે લગભગ મોસ્ટ ઓફ વિડીયો છે આપણી ચેનલમાં તો બ્રહ્મપુત્રા વિશે પણ ત્યાં વિડીયો આપેલો છે ત્યાં ઘણી બાબતો અહીંયા અસમની મેન્શન કરેલ છે તમે જોઈ શકો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ બધી નદીઓના વિડીયો લિસ્ટની તો બ્રહ્મપુત્રા જેને તોફાની નદી કહેવામાં આવે છે ઉપરાંત માનસ નદી સોનાઈ નદી અને સુબા શિરી સુબાસીરી નદી મહત્વની છે તહેવારોમાં અશોક તહેવાર અષ્ટમી બિહુ બિહુ તહેવાર પણ છે અને મહત્વનું નૃત્ય પણ છે તો યાદ રાખીએ લોક નૃત્યમાં ફરી વખત બિહુ કલી ગોપાલ ગોપાલ ખેલ બોય સાજુ શિકાર નૃત્ય મહત્વના નૃત્યો છે કેટલાક જોવાલાયક સ્થળોમાં કામ જોવાલાયક સ્થળોમાં કામદેવ મંદિર છે કામાખ્યા મંદિર છે મહત્વનું છે હાફેલોંગ છે અને માંજુલી નદી દ્વીપ છે આ જોવાલાયક સ્થળો છે મહત્વનું જોરહાટ જોરહાટ ખાતે આવેલ છે કાજીરંગા નેશનલ પાર્ક આ નેશનલ પાર્કમાં એક સિંગી ગેંડા અને હાથીઓ જોવા મળે છે મુસ્ત આઈન્ડ ફેક્ટ છે ગુવાહાટીમાં કેટલીક બાબતો કામાખ્યા મંદિર આવેલ છે કામાખ્યા મંદિર મતલબ કે કામાખ્યા દેવીનું મંદિર જે દેશની એકાવન શક્તિ પીઠોમાંનું એક છે વસિષ્ઠ આશ્રમ આવેલ છે નૂનમતી રિફાઇનરી મહત્વનો ફેક્ટ છે નૂનમતી રિફાઇનરી ક્યાં આવેલ છે અસમના ગુવાહાટીમાં નવગ્રહ મંદિર અને શંકર દેવ કલા ક્ષેત્ર આવેલું છે તો આ વાતથી ગુવાહાટીમાં દિગબોય ખનિજ તેલની રિફાઇનરી આ પણ મહત્વનો ફેક્ટ છે યાદ રાખીએ માનસ વાઘ અભયારણ્ય આ પણ મહત્વનો છે માનસ અભયારણ્ય ક્યાં આવેલું છે અસમમાં માનસ અભયારણ્ય શા માટે છે ક્યા પશુ માટે વાઘ માટે માંજુલી મોસ્ટ આઈ એમ ફેક્ટ અગેન બ્રહ્મપુત્રા નદીમાં સ્થિત થયેલો માંજુલી વિશ્વનો સૌથી મોટો છે છે અને ભારતનો પ્રથમ નદી જાહેર કરવામાં આવેલ માંજુલીને તો એટલું યાદ રાખીએ એકસો ઓગણત્રીસ એકરમાં ફેલાયેલું પ્રાચીન તળાવ છે વિશ્વ વિરાસત સ્થળોમાં અસમના બે સ્થળોને સ્થાન મળ્યું છે જેને વર્લ્ડ હેરિટે હેરિટેજ લિસ્ટ કહીએ છીએ કાજીરંગા નેશનલ પાર્ક અને માનસ અભયારણ્ય આ બે સ્થળો છે વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલા છે પણ મહત્વનો ફેક્ટ છે અસમને લગતો કે પ્રાગ જ્યોતિષ કામરૂપ ઇતિહાસમાં અસમ પ્રદેશને કામરૂપ દેશ કહેવામાં આવતો એટલા માટે યાદ રાખીએ કે ઇતિહાસમાં અસમ ક્ષેત્રને પ્રાગ જ્યોતિષ કામરૂપ દેશ કહેવામાં આવતો તો પ્રશ્ન એવો હોય કે ભારતનો કામરૂપ દેશ એટલે કેવો પ્રદેશ તો અસમ પ્રદેશ અસમ રાજ્ય ઓહમ નામથી જાણીતું હતું બીજું નામ હતું એનું ઓહમ એક છે કામરૂપ દેશ અને બીજું ઓહમ તો આ બે યાદ રાખીએ નહેરોને સિંચાઈની દ્રષ્ટિએ પાંચમા ક્રમે છે દેશમાં ગ્રામ્ય વસ્તીમાં ત્રીજા ક્રમે છે અને માકુબ ખાતે ખનીજ તેલની રિફાઈનરી આવેલી છે તો માકુબ ખાતે આવેલી છે ખનીજ તેલની રિફાઈનરી ચાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને અસમ છે તો આ પણ ફેક્ટ મહત્વનો છે અને એશિયાનો સૌપ્રથમ કૂવો કુવો ખાતે ખોદવામાં આવેલો હતો બનાવવામાં આવેલો હતો તો આ વાત અસમની મહત્વના ફેક્ટને અગેન રિપીટ કરી જાઉં છું અસમની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચીસ એસ્ટાબ્લિશ દિસપુર એની રાજધાની છે ભાષા અસમિયા અને બોળો છે ઉપનામ બ્રહ્મપુત્રાનું નિવાસ સ્થાન છે હાઈકોર્ટ ગુવાહાટી ગુવાહાટી ખાતે આવેલ છે મહત્વના મુખ્યમંત્રી સત્યાવીસ ચાર બે હજાર વીસ સોરબાનંદ સોનવાલા અને જગદીશ મુખી એના રાજ્યપાલ છે યાદ રાખવાનું છે મહત્વનું હવાઈ મથક આ યાદ રાખીએ આપણે ગોપીનાથ બરદોઈ હવાઈ મથક ત્યાં આવેલું છે સરહદી જે રાજ્યો છે એને ફરી વખત યાદ કરી લઈએ એટલા માટે કે એક્ઝેટ માઇન્ડમાં સેટ થાય ત્રિપુરા મિઝોરમ મણિપુર નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ભૂતાન પશ્ચિમ બંગાળ મેઘાલય અને બાંગ્લાદેશ એટલા બે આંતરરાષ્ટ્રીય દેશો અને આંતરરાજ્ય સરહદ સાત રાજ્યો સાથે લોક નૃત્યમાં બીહુ સૌથી વધારે મહત્વનું છે જોહરાટ ખાતે આવેલ છે કાજીરંગા નેશનલ પાર્ક એક સિંગી ગેંડા અને હાથી માટે પ્રખ્યાત અસમ છે નુનમતી રિફાઇનરી ગુવાહાટી ખાતે આવેલ છે ગોહાટી એટલે અસમ છે એની સોરી ગોવા ગોવાહાટી અસમ ખાતે આવેલ છે અસમની રાજધાની દીસપુર દિગબોય ખનીજ તેલની રિફાઇનરી છે જે અસમમાં આવેલ છે માનસ અભયારણ્ય છે અસમમાં આવેલ છે વાઘ માટેનું માંજુલી નદી દ્વીપ છે વિશ્વનો સૌથી મોટો બ્રહ્મપુત્રા એટલે કે તોફાની નદી ની વચ્ચે સ્થિત છે અને પ્રથમ નદી જિલ્લો માંજુલી છે વિશ્વ વિરાસતમાં બે સ્થળ છે કાજીરંગા નેશનલ પાર્ક અને માનસ અભયારણ્ય ઇતિહાસમાં અસમને કહેવામાં આવતું કામરૂપ દેશ અથવા તો ઓહમ અને ચાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ છે અને એશિયાનો પ્રથમ તેલ કુઓ દિગ્ગોય છે તો આ વાત હતી અસમની હા રિપીટ કરશો રાજ્યોને તો યાદ રાખવું મુશ્કેલ નથી એટલું જીઓગ્રાફી અને ઘણા બધા સાંસ્કૃતિક ફેક્ટ પણ આમાં આવી જશે બટ એક વખત તમે સરસ પ્રકારનું રિપીટેશન કરો તો થોડાક શોર્ટ વિડીયો બને છે જલ્દીથી કોન્સેપ્ટને પતાવવાનું કામ કરું છું એનું રીઝન છે કે કદાચ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોના આપણે વિડીયો બનાવવા બનાવી શકીએ દરેકમાં બે બે ત્રણ ત્રણ મિનિટ બચી જાય તો મહત્ત્વની બાબત છે એટલા માટે જેટલું શોર્ટમાં વધારે નોલેજ ગેઇન થાય એ તમારા માટે અને મારા માટે પણ એક ફાયદાની વાત છે એટલા માટે તો બસ આઈ હોપ કે આ બધું તમને ઉપયોગી સાબિત થાય અને તમે આનો ઉપયોગ કરો થેન્ક યુ સો મચ